મળે અમને રિસેલ કરી આખી મળે છે એટલે કે આ ડાડા ઓપીડી ગયેલા હા પેલા ત્યાં ઓપીડી બહાર ની તપાસ કરી તપાસ કરી કે કયા દર્દી નું ઓપરેશન કરવા જેવું હા એ દર્દીઓ અહીંયા અમને બહારના ગામના સરપંચો નો પણ ખુબ સહકાર મળ્યો અમને દર્દીઓ ત્યાંથી મળ્યા બીજું કોઈ તકલીફ તો નથી ને આપને મોડું કોલ જો છે મોડું કોલ જો માજી આપને કોઈ તકલીફ તો નથી ને આખી હવે સારું કરતા થાય છે તો આ સાહેબ આવે છે દવા આપશે હમણાં હું હા પાછું ફેરવાની સાહેબ કીધું છૂટી આપો ને તો ત્યાં ફેરવજો સમાજી શું બાજુ માજી આપને કોઈ તકલીફ તો નથી ને હે કોઈ કરતા પડતા થતું નથી ને હવે સામે જ સર કીરા ખૂણા માજી આપ ક્યાં કોમથી આવ્યા હે માજી માજી કોઈ તકલીફ તો નથી ને આપને માજી ઓપરેશન પતી ગયું તમારું કોઈ તકલીફ તો નથી માજી હવે તમને સારું સાહેબ આઈને આપણે દવા આપું છું કોઈ જાતે મુશ્કેલી નથી ને ઓપરેશન કેવું લાગ્યું માજી તમને સારું લાગ્યું ને હવે ચશ્મા પહેરવા પડશે તમારે રેડ પણ છેલ્લો આખો ચશ્મા શું પહેરવું પડશે તમારે હે કેવું લાગ્યું આપને તો કોઈ તકલીફ તો નથી ને દુખતું તો નથી ને કાકા આરામ થયો તમને કાકા ને હજુ બધી
પહેરણ ઓપરેશન પૂરા થાય પછી જ કામ કરે. ચાલો ધીરે 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 ધીરે, કોઈ તકલીફ નથી તમને? હા લઈ લો, ધીરે ધીરે લઈ લો, બસ અંદર લઈ જાઓ ધીરે ધીરે. Thank you.
આગળી બનાવવા માટે. આકાશ કઈ મોટા ભાગની અહીંયા મુસલમાન પ્રજા છે, મુસલમાન ભાઈઓ છે, હરિજન ભાઈઓ છે, ઠાકોર ભાઈઓ છે, લઘુમતી કુમના લોકો પણ છે. પણ અહીંયા જે મુસલમાન ભાઈઓ અને અમારા જે હિન્દુ ભાઈઓનો જે સંઘ છે એ તમે એક અનોખો બને કે લગ્ન પ્રસંગોમાં એમના ત્યાં અમે બિલકુલ સારી રીતે વ્યવસ્થિત રીતે જઈ શકીએ છીએ. એ લોકો અમારું બહુ સન્માન કરે છે. એવી રીતે અમારા પ્રસંગોમાં પણ એ લોકો બહુ સારી રીતે આવે છે. એટલે અહીંયા તમે જો અમારો સંઘ જુઓ તો તમે ખરેખર ખુશ થઈ શકો. દર વર્ષે ઉજાય તો ગરીબ પ્રજાને ઘણો લાભ મળ્યો. રોટરી ક્લબ કેવી રીતે યાદ આવ્યું? રોટરી ક્લબ ભાઈ અમારા સરપંચ શ્રી અંબાલાલભાઈ છે, એ લોકોએ બધી માહિતી એકઠી કરી અને આ લોકોએ ત્યાં ગાંધીનગર સંપર્ક સાથીને એમના ભાણાભાઈ ઢટુભાઈ છે એમનો સંપર્ક સાથીને આ લોકોએ ગામનો સહકાર મળ્યો. ગામનો સહકાર એટલે એવો સહકાર મળ્યો કે પૂછે શકે જીજી સુધી છે બધી રીતે લોકો ગામને સહકાર આપ્યો, દરેક કોમે સહકાર આપ્યો. એ સહકાર ત્યારે તમે જોઈ રહ્યા છો કે આજે આ ઐતિહાસિક પ્રસંગ જેવો અમારા ગામનું લીધો. ઓ સૈયદભાઈ, આમાં ખરેખર જરૂરિયાતવાળી વ્યક્તિઓએ લાભ લીધો હોય ખરું? હા, એ ઠીક જ છે કે અમારા સરપંચશ્રી તથા અમારા સાંગાભાઈ આજુબાજુના ગામડાઓ કરી અને એવી વ્યક્તિઓને એ લોકો લાયા કે એ લોકોને જે બહાર જઈને આ વ્યવસ્થા કરી શકે એવા નહોતા, પૈસા ખર્ચીને આ લોકો વ્યવસ્થા કરી શકે એવા નહોતા. તે જતાં એ લોકોને એવા ઘરે ઘરેથી વધી લાવી એ લોકોને દર્દી તરીકે એડમિટ કર્યા અને આ ભારતીય ડૉક્ટર સાહેબે પણ એમને સારો લાભ આપ્યો. મારું નામ બાહુભાઈ અલાદાસિંહ, હું અત્યારે નિવૃત્ત છું. સમયભર ડ્રાઇવિંગ કરું, એમપીએસનું મેં ગાડી ચલાવેલી છે. એના બાદ હું બ્રિસ્ટલ કંપનીની અંદર હતો, ત્યાંથી નિવૃત્ત થઈને મારા વતનની અંદર આવ્યો છું. મારું વતન છે અને અહીંયા હું રહું છું. આ નિદાન યજ્ઞ અને ઓપરેશન બાબત આપણે સાહેબ, ઓપરેશન અને નિદાન વર્ગની અંદર તો ગરીબો માટે આ જે દેવતાઓ જો ઉતર્યા હોય એ રીતે લાગે છે કે જે ગરીબ પ્રજા ગીરતારે પેદા કરી છે અને બનાવી છે એના માટે આજે જે આ ડૉક્ટરોને જે આજે સ્વયંસેવકો અને જે આજે અમારા સરપંચ સાહેબને અમારા નટુભાઈને અમારા એમ શાંકાભાઈને જે ગામના લોકોએ આ વ્યવસ્થા કરીને ઉતાર્યું છે, એટલે હું તો એમ માનું છું મારા માનવા પ્રમાણે કે જે ગરીબ અને મુફલિસ લોકો છે એમના માટે તો અત્યારે દેવતાઓ એમ સમજો કે સ્વર્ગમાંથી ઉતર્યાના કાર્ય થઈ રહ્યું છે. અને જે લોટરી ક્લબે આ કુરબાની આપી છે એ બાબત તો એટલો બધો આભાર છે અને એટલું બધું લાગે છે કે હકીકતમાં આવું જો દર વર્ષે થઈને લોકોને અને ગરીબોને લાભ અપાવતું હોય તો આ સંસ્થાનું કુદરત બહુ જ એમ કે ભલું કરે. પણ અત્યારે તો તમે ગરીબોનું ભલું કરી રહ્યા છો એવું મને તો અતિ સુંદર વાતાવરણ લાગ્યું. અને આવી જરૂર છે ગરીબો માટે, જે મારી સમજ છે એનાથી હું બોલી શકું છું. સારી રીતે વર્તન અને સારી રીતે આવું હંમેશા થયા કરે. સારામાં સારું ધંધો શું કરો? ધંધો તો મજૂરી. કેમ બાબતે શું કહેશો? કેમ્પ બાબતે એમ તો આ કેમ્પ વિશે તો સારામાં સારું કે આવું તો થવું જ જોઈએ. અને આ સંમતિ આ સહકાર જે છે એ બરાબર છે અને આવો સહકાર સદંતર ચાલ્યા કરવો જોઈએ. ખરેખર ગરીબ પ્રજા માટે જરૂરી, બહુ જરૂરી.
Thank you.